અલા બસ બસ, અલા એ મારો ક્યાં બર્થડે આવ્યો, અલા મારો ક્યાં બર્થડે આવ્યો છે. મારો બર્થડે તો જૂન માં જતો રહ્યો. અરે કાળી ચૌદશ આવે છે ને, તારો બર્થડે જ કહેવાય. કાળી ચૌદશ મારા બર્થડે ને શું લેવા દેવા. કાળી ચૌદશ એટલે તારી જેવી પ્રેતાત્મા નો બર્થડે. અરે દિવાળી નજીક આવી ગઈ યાર, ખબર જ ના પડી યાર. નાના હતા ત્યારે કેવા પપ્પાને કહેતા, પપ્પા બૂટ લઈ દો, ચપ્પલ લઈ દો, કપડા લઈ દો, ફટાકડા લઈ દો. હાલ ફટાકડા લેવા જાય ઉભો થા. અરે ફટાકડા ન ફોડાય, પર્યાવરણને નુકસાન થાય. અરે હોળીમાં પાણી નહીં બગાડવાનું, ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવવાની, અને દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાના. તો શું તહેવારમાં દારૂ જ પીધે રાખવાનો? શું કે ભાઈઓ, દિવાળીની તૈયારી. અરે આ જો ને ફટાકડા લેવા જવાનું કહું તો પર્યાવરણની પૂછડી કે પર્યાવરણને નુકસાન થાય. આ જોવાનો ફાંદો, એક દી કસરત કરશે તો કઈ ઘટી જવાનો હે. તો જો બગા, તને પર્યાવરણની એટલી બધી ચિંતા હોય ને તો તું નાના નાના કામ માટે ભૂમ ભૂમ કરતો નીકળી જાશ ને, એના કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કર. અને ઘરની બહાર નીકળ ને તો એક થેલી લઈને નીકળવાનું, પ્લાસ્ટિક બેગ માંગવાનું બંધ કરી દે, અને એસીનો ઉપયોગ ઘટાડી દે, અને એક ઝાડવું ઉગાડ અને મોટું કર, તો પર્યાવરણ બચશે. બાકી તારા એક દિવસ ફટાકડા ફોડવાથી કંઈ ફેર ન પડે મારો ભાઈ. કરો અને શેર કરો. ફટાકડા ફોડીને કચરો કચરા પેટીમાં નાખવા વિનંતી.